તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી એએમસી ઓડા અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના રૂપિયા 3012 કરોડથી વધુના 63 જેટલા વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગુજરાત સર્વાંગી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે. તેમણે રાજ્ય સરકારની ઇકો ફ્રેન્ડલી ડેવલપમેન્ટ માટેની વિવિધ પહેલની રૂપરેખા આપવાની સાથોસાથ વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાત 2047ના વિઝન ડોક્યુમેન્ટ સાથે અગ્રેસર રહેવાની નેમ પણ વ્યક્ત કરી હતી.